પૂરના સંકટ બાદ વડોદરા શહેરને ફરી ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરા પ્રભારી મંત્રી હર્ષંગવી ગત રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. મોડી રાતથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારમાં ફર્યા હતા. તેઓએ વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પરથી મુલાકાત લીધી હતી. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઈ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ હર્ષંગવીએ ઝોનલ મીટિંગ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકોએ તકલીફ ભોગવી છે તો તેઓ જરૂરથી કહેશે અને અમારે સાંભળવાનું છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય મનીષા વકીલ અને કોર્પોરેટર બંદી શાહને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. આથી ગૃહમંત્રી હર્ષંગવી તાબડતોડ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરા આવી પહોંચ્યા હતા. આજે રાત્રે 11:30 વાગ્યાથી હમણાં 5:15 સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ, વડોદરા શહેરના બધા જ મુખ્ય માર્ગે મારે આજે જવાનું થયું. આ તમામ દિશાએ વડોદરાના શહેરીજનોએ જે ભારી પૂરનો સામનો કર્યો છે, અનેક દિવસ સુધી વડોદરાના શહેરીજનોએ સૌએ એક થઈને આ મુશ્કેલ ઘડીમાં એકબીજાના સહાયમાં ઊભા હતા. અનેક વડોદરા શહેરના નાગરિકોને મળવાનું થયું. સૌ નગરજનોને બે હાથ જોડીને વંદન કરીને જે લોકો પૂરની તકલીફમાં હતા એ સૌ નગરજનોએ, જે નગરજનો પૂરની તકલીફમાં હતા તેની મદદમાં ઊભા હતા એવા નગરજનોને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ, આજે વડોદરા શહેરમાં આખી રાત, આજે સવારે 8 વાગ્યાથી કામે લાગેલા આ આપણા સફાઈ કર્મચારીઓ, વડોદરા મહાનગરપાલિકાની ટીમ, સુરત મહાનગરપાલિકાની ટીમ, અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ, આણંદની ટીમ, આ બધી ટીમો ચારેવ દિશાએ કામે લાગી અને લાગીને મોટા ભાગનો કચરો બહાર નીકળવામાં સફળતા મેળવી છે. આજે સૌ ઝોનોમાં બી મેં મિટિંગ લીધી છે. સૌ અધિકારીઓ, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું. સૌ લોકો દ્વારા જે સોસાયટીઓની ફરિયાદ આવતી હોય, જે હવે રોડ પછી સોસાયટીઓની સફાઈની કઈ રીતે વ્યવસ્થા કરવી, આ બધી જ વ્યવસ્થાઓ સુચારુ રૂપે કાલ રાત સુધી વડોદરા એકદમ ચોખ્ખું, જે ક્યારેય ના હોય ને એ પ્રકારના રોડ સાફ કેવી રીતે કરવા તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે એકદમ ડિટેલ્ડ પ્લાનિંગ ને ડિટેલ્ડ બેઠક કરવામાં આવી છે.